પ્રિય મિત્ર, તમને યાદ હશે જ કે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે માથે અનુસાર શુભ સંદેશના 24મા અધ્યાયની ત્રીજી કલમ સુધી પહોંચ્યા હતા, બરાબર ને? ચોથી કલમથી આગળ વધીને 28મી કલમ સુધી આપણે પહોંચવા માંગીએ છીએ. માથે અનુસાર શુભ સંદેશ 24મો અધ્યાય, 4 થી 28 કલમો. એટલે તમને વિનંતી કરું છું મિત્ર, જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને ખુલ્લું રાખો 77 નંબરના પૃષ્ઠ ઉપર. 77 નંબરના પૃષ્ઠ ઉપર તમે જોશો તો શિષ્યોએ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછ્યો કે તમારા આગમનની અને દુનિયાના અંતની નિશાની તરીકે શું બનશે ત્રીજી કલમમાં, તો એના ઉત્તરમાં ચોથી કલમમાં લખ્યું છે કે ઈસુએ જવાબ આપ્યો, સાવધ રહો, કોઈ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. હવે આ વિધાન આ યુગમાં જે બની રહ્યું છે એના ઉપર પ્રકાશ પાડે છે. સાવધાન રહો, સાવધાન રહો, કોઈ તમને છેતરી ન જાય. ચેતવણી આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિપત્તિ કાળ વિશે, અંત સમયમાં આવનાર ઈસુ ખ્રિસ્તના વિરોધીના સમય વિશે પ્રકાશ આપે છે. હવે આ સમયમાં લોકોને અનેક રીતે છેતરવામાં આવશે એ સમયે. અને બાઇબલમાં પિતરે લખેલા બીજા પત્રના બીજા અધ્યાયની પહેલી કલમમાં પણ જણાવવામાં આવ્યું છે મિત્ર, કે ભૂતકાળમાં લોકો મધ્ય જુઠ્ઠા સંદેશવાહકો ઊભા થયા હતા અને તમારી મધ્યે પણ એ જ પ્રમાણે જુઠ્ઠા શિક્ષકો ઊભા થશે. તેઓ વિનાશક જુઠ્ઠા સિદ્ધાંતો શીખવશે, તેમનો ઉદ્ધાર કરનાર પ્રભુનો નકાર કરશે. તેમનો ઉદ્ધાર કરનાર પ્રભુનો નકાર કરશે. આગળ 5મી કલમમાં જોઈએ તો લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પોતાના શિષ્યોને, કારણ હું મસીહ છું, માનવ જાતનો અજોડ ઉદ્ધારક છું, એમ કહેતા મારું નામ લઈને ઘણા આવશે અને ઘણાઓને મૂર્ખ બનાવશે. આ યુગના અંત સુધીમાં તો સેંકડો લોકો મિત્ર પોતે ખ્રિસ્ત છે, મસીહ છે એવો દાવો કરી ચૂક્યા હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓલિવ પર્વત ઉપર પોતાના શિષ્યોની સાથે છે અને આ પૃથ્વીના અંત ભાગમાં શું બનવાનું છે એના ઉપર પ્રકાશ આપી રહ્યા છે. 6ઠી કલમ, તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળશો, પણ તેથી ગભરાશો નહીં. આ બધું બનવાની જરૂર છે, પણ તેનો અર્થ એવો નથી કે અંત આવી ચૂક્યો છે. હવે મિત્ર, યુદ્ધો અને યુદ્ધોની અફવાઓ એ આ યુગના અંતની નિશાનીઓ નથી. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યો જ્યાં છે ત્યાંથી અંત સમયની વચ્ચે એક સેતુને, એક પુલને જોડે છે. ભૂતકાળમાં ઘણા મોટા યુદ્ધો થઈ ગયા છે, વિશ્વયુદ્ધો થઈ ગયા છે, પણ એથી આ યુગનો અંત આવી ગયો નથી. ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે યુદ્ધો અને યુદ્ધોની અફવાઓ એ અંત સૂચક નથી. 7મી અને 8મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે દેશો અરસપરસ યુદ્ધમાં ઉતરશે, રાજ્યો એકબીજા પર હુમલો કરશે, બધી જગ્યાએ દુકાળો પડશે અને ધરતીકંપ થશે. આ બધું તો પ્રસૂતિ વખતે થતા શરૂઆતના દુઃખ જેવું છે. આ પ્રમાણે યુદ્ધો, ધરતીકંપો, દુકાળો બધું જ થવાનું, પણ એ અંત સમય નથી. બહુ જ માનવ જાતના ઇતિહાસની શરૂઆતથી તમે જુઓ તો યુદ્ધો થયા છે, દુકાળો પડ્યા છે, મરકીઓ આવી છે, અફવાઓ ફેલાય છે, એ બધું આપણે જાણીએ છીએ, પણ એનાથી કંઈ દુનિયાનો અંત નથી આવ્યો. આ બધું તો એ આવનાર ભયંકર ત્રાસદાયક દુઃખોની પ્રસ્તાવના રૂપ છે. વાસ્તવિકતા તો હજી આવી રહી છે મિત્ર. આગળ આપણે જોઈએ તો 9મી કલમમાં શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કહે છે 9મી કલમમાં, ત્યાર પછી તમારી ધરપકડ કરવામાં આવશે અને સજા પામવાને માટે તમે સત્તાધીશોને સોંપી દેવાશો અને તમને મોતની સજા થશે. ત્યાર પછી તમારી ધરપકડ કરવામાં આવશે અને સજા માટે તમને સોંપી દેવામાં આવશે. હવે આ વિધાન કોના માટે કરવામાં આવ્યું છે? ઈસુ ખ્રિસ્તની મંડળી માટે નહીં, પણ ઇઝરાયેલી લોકો માટે, યહૂદી લોકો માટે આ વિધાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. કારણ કે એવું બનશે ત્યારે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી આકાશમાં ઈસુ ખ્રિસ્ત સાથે ઊંચકાઈ ગઈ હશે. સમગ્ર માનવ જાત, સર્વ પ્રજાઓ યહૂદી પ્રજાની વિરુદ્ધ થઈ જશે એ સમયે. 10મી અને 11મી કલમમાં કહે છે કે આ સમયે ઘણા પોતાના વિશ્વાસનો ત્યાગ કરશે, તેઓ એકબીજાને દગો દેશે અને ધિક્કારશે. વળી ઘણા જુઠ્ઠા સંદેશવાહકો દેખા દેશે અને ઘણાને મૂર્ખ બનાવશે. જેમ આપણે અગાઉ જોઈ ગયા મિત્ર, એ પ્રમાણે તમે શબ્દ ઈસુ ખ્રિસ્તની મંડળી માટે ઈસુ ખ્રિસ્ત નથી વાપરતા, યહૂદી પ્રજા માટે વાપરે છે.
અને ઈસુ ખ્રિસ્તની મંડળી તો અવકાશમાં ઉપર ઊંચકાઈ ગઈ હશે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. અને એટલે યહૂદી પ્રજાએ જુઠ્ઠા પ્રબોધકોથી સાવધ રહેવાની જરૂર છે આવનાર સમયોમાં, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. પણ આજે ઈસુ ખ્રિસ્તની મંડળીએ જુઠ્ઠા શિક્ષકોથી સાવધ રહેવાનું છે, બાઇબલના જુઠ્ઠા શિક્ષકોથી. કારણ કે આજે પ્રબોધકો નથી, શિક્ષકો છે. 12મી કલમ કહે છે, દુષ્ટતા એટલી બધી વધી જશે કે જેથી ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. આ એક સિદ્ધાંત છે મિત્ર, અને આવા ઘણા બધા સિદ્ધાંતો ઓલિવ પહાડ ઉપરના વાર્તાલાપમાં આપવામાં આવ્યા છે. આજે પણ આપણને આ હકીકત જોવા અને અનુભવવા મળે છે. ભ્રષ્ટાચારને લીધે, અનૈતિકતાને લીધે, અન્યાયને લીધે, દુષ્ટતાને લીધે એકબીજા પ્રત્યેનો પરસ્પરનો પ્રેમ સાવ મંદ પડી ગયો છે. ઘરમાં જુઓ, ઘરકુટુંબમાં જુઓ, સમાજમાં જુઓ, જ્યાં જુઓ ત્યાં આ વાત સાચી પુરવાર થઈ જ જાય છે. અરે અંત સમયમાં તો આનાથી પણ વધારે ભયંકર પ્રમાણમાં પ્રેમ સદંતર ઠંડો પડી જશે. એક વ્યક્તિને બીજી વ્યક્તિને કોઈ લાગણી કે કોઈ પ્રેમ એકબીજા માટે પરસ્પર હશે જ નહીં ને. 13મી કલમ કહે છે, પણ અંત સુધી જે ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે. હવે પ્રશ્ન એ છે કે અંત સુધી કોણ ટકશે? જે લોકોને ઈશ્વરે પસંદ કર્યા છે અને જે લોકો ઈશ્વરથી પસંદગી પામી ચૂક્યા છે તેમને ઈશ્વર પોતે ઈશ્વર અંત સુધી સંભાળી રાખશે, ટકાવી રાખશે. 14મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આકાશના રાજનો આ શુભ સંદેશ સમગ્ર દુનિયામાં બધી પ્રજાઓને સાક્ષી તરીકે પ્રગટ કરવામાં આવશે, પછી જ અંત આવશે. શિષ્યુએ પૂછ્યું કે પ્રભુ, તમારા આગમનની અને દુનિયાના અંતની નિશાની તરીકે શું બનશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત 14મી કલમમાં કહે છે કે આકાશના રાજનો આ શુભ સંદેશ સમગ્ર દુનિયામાં બધી પ્રજાઓને સાક્ષી તરીકે પ્રગટ કરવામાં આવશે, પછી જ અંત આવશે. આકાશના રાજનો શુભ સંદેશ શું છે મિત્ર? એને પ્રથમવાર પ્રગટ કરનાર બાપ્તિસ્મા કરનાર યોહાન હતો. એણે પ્રગટ કર્યું હતું, ઘોષણા કરી હતી કે તમારા પાપથી પાછા ફરો, કારણ ઈશ્વરનું રાજ નજીક આવી પહોંચ્યું છે. માથે અનુસાર શુભ સંદેશના 3જા અધ્યાયની 2જી કલમમાં આપણે જોયું હતું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની સેવાનો આરંભ કર્યો ત્યારે એમણે પણ કહ્યું કે તમારા પાપથી પાછા ફરો, કારણ ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. માથે અનુસાર શુભ સંદેશ 4થો અધ્યાય 17મી કલમમાં આપણે જોયું હતું. એ જ સંદેશ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને સમગ્ર વિશ્વમાં મોકલ્યા છે, સમગ્ર દુનિયામાં મોકલ્યા છે મિત્ર. 15મી કલમ ભયંકર વિનાશક, એ શીર્ષક નીચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 15મી કલમમાં. માથે અનુસાર શુભ સંદેશ 24મો અધ્યાય 15મી કલમ, સંદેશવાહક દાનિયેલે જે ભયંકર વિનાશક વિશે જણાવ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ ઊભો રહેલો જોશો, વાચકે તેનો અર્થ સમજી લેવો. એવું લખ્યું છે અહીંયા. આ ભયંકર વિનાશક કોણ છે મિત્ર? દાનિયેલ સંદેશવાહક જૂના કરારમાં દાનિયેલનું પુસ્તક છે, એમાં કહે છે કે બે વ્યક્તિઓ વિનાશકો છે. પ્રથમ વ્યક્તિ છે અંતિયોક એપિફાનેસ. એ એક સિરિયન વ્યક્તિ હતો, એણે યરૂશાલેમનો વિનાશ કર્યો હતો. દાનિયેલે કરેલી એક ભવિષ્યવાણી એ રીતે પરિપૂર્ણ થઈ. હવે દાનિયેલના પુસ્તકના 11મા અધ્યાયની 31મી કલમમાં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તેની તરફથી લશ્કરો ઊભા થશે ને તેઓ પરમ પવિત્ર સ્થાનને એટલે કિલ્લાને વટાળશે ને નિત્યનું દહનાર્પણ લઈ લેશે ને તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં ઊભી કરશે. હવે ઇતિહાસ એ સત્ય ઘટનાને પ્રગટ કરે છે કે અંતિયોખસ એપિફેનાસે ઈસવીસન 170ના વર્ષમાં યરૂશાલેમ ઉપર ચઢાઈ કરી હતી અને એ સમયે આશરે 1000 યહૂદીઓને રેંસી નાખવામાં આવ્યા હતા. અંતિયોખસે એ વખતે મંદિરમાંના દૈનિક બલિદાનો દૂર કર્યા હતા. એણે બલિદાનોને સ્થાને રક્ત અને ભૂંડનું બલિદાન ચડાવ્યું અને પરમ પવિત્ર સ્થાનમાં જુપિટરની મૂર્તિ મૂકીને એનું ભજન કર્યું અને લોકો પાસે એનું ભજન કરાવડાવ્યું અને એ રીતે એણે ઈશ્વરના મંદિરને ભ્રષ્ટ કર્યું હતું મિત્ર. જ્યાં જીવંત પવિત્ર ઈશ્વરનું ભજન બહુ જ ગંભીર રીતે અને ભય તથા કંપારી સાથે થતું હતું ત્યાં એણે પોતાની રીતે મન ફાવે એ રીતે અઘોર કૃત્ય આચર્યું હતું. એક વખત આ બનાવ બની ગયો છે અને એવી જ રીતે મિત્ર બીજી વાર પણ બનશે. અને એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાનિયેલના સમયને યાદ કરાવતા ભવિષ્યવાણી ઉચ્ચારે છે. દાનિયેલ પ્રબોધકે ઉચ્ચારેલી ભવિષ્યવાણી ઈસવીસન 170માં પરિપૂર્ણ થઈ. પણ એ સિવાય બીજી વાર પણ એવું બનવાનું છે, એ થવાનું હજી બાકી છે.
દાનિયેલનું પુસ્તક 12મો અધ્યાય 11મી કલમમાં લખ્યું છે કે નિત્યનું દહનાર્પણ બંધ કરવામાં આવશે અને તેની જગ્યાએ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં રાખવામાં આવશે. તે સમયથી 1290 દિવસ થશે. હવે આ ભવિષ્યવાણી પરિપૂર્ણ થવાની બાકી છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તરફ આપણું ધ્યાન દોરે છે. યરૂશાલેમના યહૂદી મંદિરમાં ખ્રિસ્ત વિરોધીની પ્રતિમા મૂર્તિ મૂકવામાં આવશે. થેસલોનિકાને લખેલો બીજો પત્ર 2 અધ્યાય 4 કલમ પ્રમાણે અને પ્રકટીકરણનું જે પુસ્તક છે એના 13મા અધ્યાયની 14મી અને 15મી કલમ પ્રમાણે મહાવિપત્તિ કાળ દરમિયાન યહૂદી મંદિરને પુનઃ બાંધવામાં આવશે અને ઇઝરાયેલ દેશ પેલેસ્ટાઇનમાં પાછો આવશે મિત્ર. હવે 16મી કલમ આપણે જોઈએ. લખ્યું છે કે ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પર્વતમાળામાં નસી જવું. જેઓ યહૂદિયામાં હોય ત્યારે, ત્યારે એટલે એ મહાવિપત્તિના સમયમાં. હવે એ વિપત્તિ કાળ વિશે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં પ્રભુએ અહીંયા જણાવ્યું છે. અને એટલે તમારે અને મારે ઇઝરાયેલમાં આવેલા પર્વતોની ઉપર નાસી જવાની ત્યારે જરૂર નથી. ઇઝરાયેલના લોકો માટેની એ તો ભવિષ્યવાણી છે. એમણે ત્યારે શું કરવું જોઈએ એ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અગાઉથી પ્રકાશ આપે છે. ઈશ્વર પોતાની મંડળીને ઊંચકી લેશે. પછી ભયંકર વિનાશક દિવસો આવી રહ્યા છે, પણ એ અંત નથી. એ દિવસોમાં મૃત્યુ ઝંખનાર વ્યક્તિ મૃત્યુ પામી નહીં શકે. આગળ આપણે 17મી કલમ જોઈએ. માથી અનુસાર શુભ સંદેશ 24મો અધ્યાય 17મી કલમમાં શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? ઘરના ધાવા પર હોય તેણે ઘરમાં પોતાની વસ્તુઓ લેવા નીચે ન ઉતરવું. જે લોકો ખેતકામમાં વ્યસ્ત છે તેમણે હવે ગામમાં પાછા નહીં જવાનું. એ વિનાશક યરૂશાલેમમાં આવી ગયો હશે ને એટલા માટે દરેક વ્યક્તિએ જ્યાં હોય ત્યાં જ રહેવું જોઈએ. શહેરથી દૂર નાસી જવું જોઈએ, પણ શહેરમાં પાછા તો ના જ આવવું જોઈએ એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. 19મી કલમમાં શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? ગર્ભવતી અને દૂધ પીતા બાળકોવાળી માતાઓની તે દિવસોમાં કેવી ભયંકર દશા થશે. બાળકો અને માતાઓ પ્રત્યેની પ્રભુ ઈસુ ખ્રિસ્તની કાળજી અહીંયા આપણને જોવા મળે છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે ભયંકર વિનાશક દિવસોમાં જો બાળકો ન હોય તો કેટલું સારું. બાળક અને માતાની કેટલી કરુણ સ્થિતિ થશે. એવું કહે છે કે મહાવિપત્તિ કાળ આવતા પહેલા દુનિયામાં બહુ જ વસ્તી વધારો થઈ જવાનો, વસ્તી વિસ્ફોટ. વારું આગળ 20 અને 21 કલમો જોઈએ તો લખ્યું છે કે આ નસભાગ શિયાળામાં કે વિશ્રામવારના દિવસે ન બને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો, કારણ પૃથ્વીના આરંભથી આજ દિન સુધીમાં કદી ન પડી હોય એવી ભયંકર મુશ્કેલી હશે અને એવી મુશ્કેલી ફરી કદી આવશે પણ નહીં. યહૂદી લોકો વિશ્રામવારને, શાબાત દિનને પાળે છે. આપણા કેલેન્ડર પ્રમાણે મિત્ર એ શનિવારનો દિવસ. હવે અહીંયા આ એક બીજી સાબિતી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સીધે સીધા માત્ર યહૂદી લોકોને જ ઉદ્દેશી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દિવસે સજીવન થયા એટલે રવિવારને દિવસે, એ રવિવારને પ્રભુના દિવસ તરીકે સામૂહિક રીતે ભજન કરે છે. હવે 21મી કલમમાં જણાવ્યા પ્રમાણે એવી ભયંકર એ મુશ્કેલી હશે. સંદર્શનનું પુસ્તક, પ્રકટીકરણનું પુસ્તક 7મો અધ્યાય 14મી કલમમાં જણાવ્યા પ્રમાણે એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેઓએ પોતાના વસ્ત્રો હલવાનના લોહીમાં ધોઈને ઉજળા કર્યા છે એવું એ સમયના લોકો માટે કહેવામાં આવ્યું છે. આ મહાવિપત્તિ અનોખી હશે મિત્ર. ભૂતકાળમાં કદી જ એવી વિપત્તિ પડી નહીં હોય અને ભવિષ્યમાં પણ કદી એવી વિપત્તિ નહીં પડે. મહાવિપત્તિ કાળ એ આ યુગનો અંત સમય હશે જેના વિશે ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્ભુત પ્રકાશ આપે છે. 22મી કલમ કહે છે પણ ઈશ્વરે થોડા દિવસ ઘટાડ્યા છે, જો તેમ કરવામાં આવ્યું ન હોત તો કોઈ બચી ન શકેત. પોતાના પસંદ કરેલા લોકોને લીધે ઈશ્વર એ દિવસોની સંખ્યા ઘટાડશે. બાઇબલમાં મિત્ર, પ્રકટીકરણના પુસ્તકમાં, સંદર્શનના પુસ્તકમાં ઈશ્વર દ્વારા આપણને જણાવવામાં આવ્યું છે કે મહાવિપત્તિ કાળના એ દિવસોમાં દુનિયાની 1/3 ભાગની વસ્તીનો વિનાશ થઈ ગયો હશે. આજે ઉનાળામાં માત્ર 45 ડિગ્રી જ ગરમી હોય તો કેટલા બધા માણસો લૂના કારણે મૃત્યુ પામે છે, પણ ત્યારે તો એ સૂર્યની અતિશય ગરમીમાં કેટલા બધા લોકો નાશ પામશે. પ્રકટીકરણમાં એક બીજા પ્રસંગમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાની 1/4 ભાગની વસ્તીનો નાશ થશે. આ સાચી જ અનોખી ઘટના હશે મિત્ર. પ્રકટીકરણના 6મા અધ્યાયમાં, સંદર્શનનું પુસ્તક છે એના 6મા અધ્યાયમાં, બાઇબલમાં
જે છેલ્લું પુસ્તક છે એ સંદર્શનનું પુસ્તક, પ્રકટીકરણનું પુસ્તક, એના છઠ્ઠા અધ્યાયમાં બે અશ્વો, જુદા જુદા બે ઘોડાઓ વિશે જણાવવામાં આવ્યું છે. એ આપણને એ આવનાર વિનાશ વિશે જણાવે છે. દાખલા તરીકે લાલ ઘોડો યુદ્ધ વિશે, કાળો ઘોડો દુકાળ વિશે, ફિક્કા રંગનો ઘોડો મરણ વિશે, અને એમ પૃથ્વી ઉપર એ સમયે તો મહા મોટી વિપત્તિ આવશે. ઈશ્વરના વચનો મિત્ર આપણે આવનાર વાસ્તવિકતા વિશે સાવધ કરે છે, આપણને ચેતવણી આપે છે. પૃથ્વીના પેટાળમાં, વાતાવરણમાં અને માણસની પાસે પણ વિનાશક સાધનો છે. અણુબોમ્બનો વિચાર કરો, અરે સેંકડો ટનની સંખ્યામાં પૃથ્વી ઉપર અણુબોમ્બો છે. એકમાત્ર એટમ બોમ્બ, અણુબોમ્બ વિશાળ જનસમુદાયને મૃત્યુમાં ધકેલી દઈ શકે છે. માતી અનુસાર શુભ સંદેશના 24મા અધ્યાયની 22મી કલમમાં ઈશ્વર આપણને જણાવે છે કે ઈશ્વરે થોડા દિવસ ઘટાડ્યા છે, જો એમ કરવામાં આવ્યું ન હોત તો કોઈ વ્યક્તિ બચી શકત નહીં. પોતાના પસંદ કરેલા લોકોને લીધે ઈશ્વરે દિવસોની સંખ્યા ઘટાડશે. ઈશ્વર માણસને આત્મહત્યા નહીં કરવા દે એ સમયોમાં, અને એટલે ઈશ્વર એ મહાવિપત્તિ કાળને ટૂંકાવી દેશે. તમે જુઓ ઈશ્વરની દયા કેટલી બધી છે, અપરંપાર દયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના આ પૃથ્વી ઉપર પાછા આવવા વિશેની ખાતરી આપણને આપે છે, અને એમના પાછા આવતા પહેલા કેવી કેવી નિશાનીઓ અને કેવા કેવા ચિહ્નો થશે એ ઉપર પ્રકાશ પાડે છે. 23-25 કલમો જોઈએ તો લખ્યું છે, ત્યારે જો કોઈ તમને કહે કે મસીહ અહીં છે અથવા તો ત્યાં છે તો તેનું માનતા નહીં, કારણ જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો આવશે. શક્ય હોય તો ઈશ્વરના પસંદ કરેલા લોકોને છેતરવાને માટે તેઓ મહાન ચિહ્નો અને અદ્ભુત કાર્યો કરી બતાવશે. આ બધું મેં તમને પ્રથમથી જ જણાવી દીધું છે. ઈસુ ખ્રિસ્ત અહીંયા જે કહે છે મિત્ર, એને ભૂલી જશો નહીં, ધ્યાનથી સાંભળો. ચમત્કારો કરવાની શક્તિ કે આવડત ઘણા બધા લોકોમાં હોય છે, અને એટલે ચમત્કાર કરનાર વ્યક્તિ ઈશ્વર છે, દૈવીય છે એવું માનવું ભૂલ ભરેલું છે. માત્ર ચમત્કારો દ્વારા આપણે વ્યક્તિને ઈશ્વર તરીકે, દૈવી વ્યક્તિ તરીકે ઓળખી શકીએ નહીં, ગણાવી શકીએ નહીં, કારણ કે ખ્રિસ્ત વિરોધી છેલ્લા સમયમાં બહુ જ મોટા ચમત્કારો કરશે, અને એટલે ચમત્કારના માપદંડ વડે આપણે કોઈ વ્યક્તિને ઈશ્વર કે દૈવી પુરુષ તરીકે ઓળખાવી શકીએ નહીં. જીવંત ઈશ્વરથી એ બાબત તો દૂર લઈ જનાર અનૈતિક, જૂઠ અને છેતરપિંડી વાળું જીવન જીવનાર વ્યક્તિ કેવી રીતે ઈશ્વર હોઈ શકે, કેવી રીતે ઈશ્વર હોઈ શકે? વારું આગળ 26 અને 27 કલમ જુઓ. કદાચ કોઈ આવીને તમને કહે કે ત્યાં વેરાન જગ્યાએ તે છે, તે એટલે કે મસીહ, મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તો ત્યાં જતા નહીં, અથવા એમ કહે કે ત્યાં તે સંતાઈ રહ્યા છે, તો તે માનતા નહીં. કારણ જેમ વીજળી આકાશમાં પૂર્વથી પશ્ચિમમાં ઝબકારા મારે છે, તેમ માનવ પુત્રનું એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે. માનવ પુત્રનું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન વીજળીના ચમકારાની પેઠે થશે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજી વાર આગમન થશે ત્યારે કોઈ જાહેરાત કરનાર વ્યક્તિની જરૂરત નહીં પડે, પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે બહુ જ જાહેર રીતે, જેમ આકાશમાં વીજળી ચમકે છે ને અને બધાને દેખાય છે, દેખાય છે ને, એ જ રીતે દેખાશે. સમગ્ર દુનિયા એક સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આકાશમાંથી આવતા જોઈ શકશે, અને એ તો બહુ જ દિવ્ય એવું દ્રશ્ય હશે, પણ ઘણા બધા લોકો માટે એ બહુ જ બિહામણું દ્રશ્ય હશે. ઈસુ ખ્રિસ્ત પોતાના પુનરાગમન સમયે આ પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય સ્થાપશે, અને પૃથ્વી ઉપરની પ્રત્યેક વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને અને એમના રાજ્યને જોઈ શકશે, અનુભવી શકશે. યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત એમની ઉપર વિશ્વાસ કરતા લોકોને સ્વર્ગમાં લઈ ગયા હશે, મંડળીને લઈ ગયા હશે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન નથી. હવે 28મી કલમ જુઓ, જ્યાં મળદું હોય ત્યાં જ ગીધડા ભેગા થવાના. આ કલમને સમજવી બહુ ભારે લાગે છે ભાઈ, મુશ્કેલ લાગે છે. ઈસુ ખ્રિસ્ત પોતાના આગમનની ભવ્યતા જણાવ્યા પછી એક વિચિત્ર વાત કરતા હોય એવું લાગે, જ્યાં મળદું હોય ત્યાં જ ગીધડા ભેગા થવાના. પરંતુ માનું છું કે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન પછીના ન્યાય ચુકાદા વિશે જણાવવામાં આવ્યું છે. આ વિધાન દ્વારા ઈસુ ખ્રિસ્તનું પ્રથમ આગમન ઉદ્ધારકર્તા તરીકે, માનવજાતના અજોડ ઉદ્ધારક તરીકે, માનવજાતના મુક્તિદાતા તરીકે થયું હતું. જ્યારે સમગ્ર માનવજાતના પાપો પોતાના શિરે લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવી વતી માનવીના પાપનો દંડ ભરપાઈ કરવા ક્રૂસ ઉપર મૃત્યુ સહન કર્યું, અને ત્રીજે દિવસે મૃત્યુમાંથી સજીવન થયા. અને એટલે મિત્ર, જે કોઈ ઈશ્વરપુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આજે વિશ્વાસ મૂકે છે એનો ન્યાય ચૂકવાઈ જાય છે.
એના પાપો ભૂંસાઈ જાય છે. ઈશ્વર એને પાપી ગણતા નથી, અન્યાયી ગણતા નથી. પરંતુ જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ મૂકતા નથી એ અપરાધી ઠરી ચૂક્યા છે. ઈશ્વરનું વચન એવું કહે છે, યોહાન અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના ત્રીજા અધ્યાયની 18મી કલમમાં લખ્યું છે કે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂકતો નથી તે પોતાના પાપો માટે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો નથી. હા મિત્ર, માથી અનુસાર શુભ સંદેશના 24મા અધ્યાયમાં આજે આપણે 28 કલમો સુધી ઈશ્વરના પવિત્ર વચનોમાં અભ્યાસ કર્યો, જેમાં મુખ્યત્વે આપણે વિપત્તિના ભયંકર દિવસો વિશે અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે જોયું. તમે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને ઈશ્વરના આશીર્વાદોના ભાગીદાર બની શકો છો, પાપોની માફી પ્રાપ્ત કરી શકો છો, ઈશ્વર પાસેથી અનંત જીવન મેળવી શકો છો, સ્વર્ગના ભાગીદાર બની શકો છો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.